અનલિમિટેડ પાવર તમારી કેપેસિટી અને ઘણી વધારો લેખક એન્થોની રોબિન્સ પ્રકરણ દસ એનર્જી શ્રેષ્ઠતા માટે જરૂરી ઈંધન લોકોની તંદુરસ્તીના પાયા પર તેમના તમામ સુખોનો આધાર છે બેન્જામિન ફ્રેન્કનીન યોગ્ય માનસિક સ્થિતિ કેળવવા માટે આપણે શારીરિક હનન જનનનો ઘણો ઉપયોગ કરી શકીએ એ આપણે જોયું આપણી મસ્ક્યુલર સિસ્ટમ જેટલું વધુ સારું કામ આપશે તેટલી આપણી માનસિક સ્થિતિ સારી રહેશે એ સિસ્ટમ વડે જ આપણે ચહેરાના એક્સપ્રેશન બદલીએ છીએ અને મૂવમેન્ટ કરી શકીએ છીએ શરીરને સ્વસ્થ રાખવા માટેના કેટલાક ઉપાયો હવે આપણે જોઈએ શરીરમાં અનેક બાયોકેમિકલ પ્રોસેસ થાય છે જેના દ્વારા શરીરનો કચરો નિકાલ પામે છે અહીં આપણે જોઈશું કે શરીર પર આપણા ખાનપાનની કેટલી અસર થાય છે તમે તમારા મન સામેની આંતરિક રજૂઆત ગમે તેટલી બદલવાનો પ્રયત્ન કરો પણ જો તમારું શરીર અંદરથી સાફ નહીં હોય તો તમારી રજૂઆત નિષ્ફળ જશે આ રજૂઆત પર જ નહીં તમારા આખા શરીર પર આ બાયોકેમિકલની ગડબડ ચાલુ રહેશે મસ્ત કાર લઈને કાર રેસમાં નીકળો કારનું એન્જિન એકદમ પરફેક્ટ હોય ઈંધન પૂરતું હોય પણ સ્પાર્ક નગમાં કંઈક તકલીફ આવી જાય તો કાર તેની મહત્તમ ઝડપે દોડી ન શકે અને રેસ જીતવાનું વિચારી જ ન શકાય આ પ્રકરણમાં તમને શરીર પાસેથી મહત્તમ કામ કઈ રીતે લઈ શકાય તેની વાત કરવાનો છું તે માટે તમારો ખોરાક વિશે વાત કરવી આવશ્યક બની જાય છે શક્તિ વધારે હશે તો તમારું શરીર વધુ સારી રીતે કામ કરી શકશે શરીર સારું હશે તો મન પણ સરસ રીતે સાથ આપશે અને મન સાથ આપશે તો તમે ધાર્ય પરિણામ મેળવી શકશો મને મારા જાત અનુભવ કહે છે કે જીવન માટે એનર્જી કેટલી અગત્યની છે અને વધુ ઉર્જા કેવો મોટો ચમત્કાર કરી શકે છે એક સમયે હું બસો અડસઠ પાઉન્ડ વજન ધરાવતો હતો આજે મારું વજન બસો આડત્રીસ પાઉન્ડ છે શારીરિક રીતે ખાસ સ્વસ્થ ન હતો તે વખતે મારું બધું જ ધ્યાન ખાવા પીવામાં અને ટીવી જોવામાં રહેતું બાકીનું બધું જ કોણ નાખતું પણ એક દિવસ લાગ્યું કે આ જીવનશૈલી નકામી છે તેથી મેં શરીર પર થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું ખાવા પીવાની બાબતમાં એટલા બધા મત મંતારો જોવા મળ્યા કે હું પહેલાં તો કંઈ સમજી જ ન શક્યો એક પુસ્તકમાં કંઈક માહિતી અને બીજા પુસ્તકમાં એના કરતાં ઊંટી માહિતી વિદ્વાન લેખકો પણ આ વાત પર એકમત થઈ શકતા નથી તો મારે કોને અનુસરવું પણ મારે તો માહિતી જોઈતી હતી તેના આધારે જ હું પરિણામ મેળવવાનો હતો તેથી મેં એવા લોકોને પસંદ કર્યા જેઓ એકદમ તંદુરસ્ત અને તરવરાત ભર્યા હતા મેં તેમનું મોડલિંગ શરૂ કર્યું તેમની પાસેથી હું જે કંઈ પણ શીખ્યો તેના પરથી મેં સાત દિવસનો તંદુરસ્તી સંબંધિત કાર્યક્રમ બનાવ્યો પછી તેની પર અમલ ચાલુ કર્યો લગભગ એકાદ મહિનામાં જ મારું ત્રીસ પાઉન્ડ વજન ઓછું થઈ ગયું વધુ મહત્ત્વની વાત તો એ છે કે આજે હું ડાયટિંગ કરતો નથી છતાં એટલો જ તરવરાટ ભર્યો રહી શક્યો છું અહીં હું તમને મારા આરોગ્યના આ સિદ્ધાંત કહેવા જઈ રહ્યો છું ચાર પાંચ વર્ષથી હું તેને અનુસરું છું તેણે મારી ફિઝિયોલોજી ચેન્જ કરી નાખી છે પહેલાં હું આશરે આઠ કલાક સૂઈ રહેતો અલગ અલગ કામ માટે ત્રણેક એનારામ મૂકતો ત્યારે ઉઠી શકતો હવે આજે આખી સાંજ મારા સેમિનારમાં વ્યસ્ત રહું છું રાત્રે એક વાગે સુઈ જાઉં છું અને પાંચથી છ કલાકની ઊંઘ પછી ઉઠી જાઉં છું છતાં જરા એ થાક વળતા તો નથી એકદમ સ્ફૂર્તિ અનુભવું છું જો મારા લોહીમાં કોઈક વિકાર હોય તો હું એટલો એનર્જેટિક ન રહી શક્યો હોત આ પ્રકરણમાં હું તમને આરોગ્ય સંબંધિત છ ચાવીઓ આપવાનો છું તમારા માટે તેમની ઘણી ખરી વાત માનવી અઘરી હશે આજે તમે સ્વાસ્થ્ય વિશે જે વાત સાંભળો છો તેના કરતાં વિરુદ્ધ પણ જણાશે પણ વાસ્તવમાં તો આ છ ચાવીઓથી જ મારો કાયા થયો છે હું ઈચ્છું કે તમે આ ચાવીઓ તમારા માટે અજમાવો અને જુઓ કે તે કેવું પરિણામ તેવું કેવું કામ આપે છે તમારી આજની ખાનપાનની આદતો તમારા શારીરિક સ્વાસ્થ્ય માટે લાભદાયી છે કે નહીં તેની તરફ ધ્યાન આપો અહીં જણાવેલી છ બાબતો પર માત્ર દસથી ત્રીસ દિવસ સુધી અમલ કરો અને તમારો અનુભવ નોંધો તમને આજ સુધી જે શીખવવામાં આવ્યું છે તેની સાથે તમારા આ અનુભવને સરખાવો તમારું શરીર કઈ રીતે કાર્ય કરે છે તેને સમજો તેનું સન્માન કરો અને સંભાળ રાખો આજ શરીર આખી જિંદગી તમને સંભાળવાનું છે આપણું મગજ કઈ રીતે કામ કરે છે આપણે જોયું હવે શરીર કઈ રીતે કામ કરે છે તે જોઈએ તંદુરસ્તીની પહેલી ચાવી શ્વસન સારી રીતે થતું બ્લડ સર્ક્યુલેશન એ આપણી તંદુરસ્તી માટે પાયાનું જરૂરિયાત છે લોહીના સર્ક્યુલેશનથી દરેકે દરેક કોષનો ઓક્સિજન અને પોષક દ્રવ્યોની જરૂરિયાત પૂરી થાય છે જો તમારું આ પરિભ્રમણ સારું હશે તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આપણા શરીરમાં પોષક દ્રવ્યોની જે આપને થાય છે તેનું માધ્યમ છે નોહી આ નોહીના પરિભ્રમણને કંઈક અંશે નિયંત્રિત કરવાનું કામ કરે છે આપણો શ્વાસ કારણ કે એના દ્વારા જ નોહીને ઓક્સિજનનો જથ્થો મળી રહે છે અને ઓક્સિજનના આ જથ્થામાંથી જ કોષ શક્તિ મેળવે છે સૌથી પહેલાં આપણે શરીરનું આ તંત્ર કઈ રીતે કામ કરે છે તેની માહિતી મેળવીએ યોગ્ય શ્વાસોશ્વાસથી દરેક કોષને ઓક્સિજન મળી રહે છે એટલું જ નહીં એના દ્વારા આપણા શરીરમાં રસી જેવો પ્રવાહ પણ જળવાઈ રહે છે આ રસી જેવા પ્રવાહમાં શ્વેત કણો આવેલા હોય છે જે આપણા શરીરને રેઝિસ્ટન્ટ પાવર પૂરો પાડે છે કેટલાક લોકો તેને આપણા શરીરના સુએજ સિસ્ટમ પણ કહે છે આપણા શરીરમાં નોહી કરતાં ચાર ગણી માત્રામાં આ રસી જેવો પ્રવાહ હોય છે આપણું હૃદય પંપની જેમ કાર્ય કરે છે ઓક્સિજન તથા પોષક દ્રવ્યવાળા લોહીના જથ્થાને દરેકે દરેક અંગ તરફ ધકેને છે આ લોહી ધમનીમાંથી થઈને નાની નાની રક્તવાહિનીઓ એટલે કે આર્ટરીઝ સુધી પહોંચે છે આ આર્ટરીઝ છિદ્રવાળું હોય છે તેથી કોષ એટલે સેન્સની આસપાસ રહેલી રસી જેવા પ્રવાહીમાં ઓક્સિજન અને પોષક દ્રવ્યો પહોંચે છે અને કોષ તેમાંથી પોતાની જરૂરિયાત મુજબ આ પોષક દ્રવ્યો અને ઓક્સિજન મેળવીને છે કોષમાં ભેગા થયેલા ઝેરી દ્રવ્યો અને નકામા ઉત્સર્જન્ય પદાર્થો રસી જેવા પ્રવાહીમાં ભરી જાય છે તેમાંથી કેટલીક પેની આર્ટરીઝમાં પ્રવેશે છે અને બાકીના મૃતકોષો નોહીમાં રહેલું પ્રોટીન અને ઝેરી દ્રવ્યો આ રસી જેવા પ્રવાહી દ્વારા નિકાલ પામે છે અહીં મહત્વની વાત એ છે કે યોગ્ય શ્વાસોશ્વાસથી જ આ રસી જેવું પ્રવાહી સારી રીતે કામ કરી શકે છે વધુ માત્રામાં ઝેરી દ્રવ્યો અને વધુ નકામું પ્રવાહી કોષમાં હોય તો કોષ માટે ઓક્સિજનની આપને અઘરી બને છે તેથી શરીરના કોષો માટે આ રસી જેવું પ્રવાહી સારી રીતે કામ કરતું રહે તે ખૂબ જ જરૂરી છે ઝેરી દ્રવ્ય અને નકામા પદાર્થો ધરાવતું આ પ્રવાહી વહેતું વહેતું રસીની ગ્રંથિઓ સુધી પહોંચે છે નોહીમાં રહેના પ્રોટીન સિવાયના અન્ય સઘરા નકામા પદાર્થો નાશ પામે છે જે ચોવીસ કલાક માટે પણ આ રસી જેવી પ્રવાહીનું કામકાજ અટકી પડે તો વધુ પડતા ઝેરી દ્રવ્યો નકામો પ્રવાહી અને લોહીમાં રહેલા પ્રોટીનનો જથ્થો શરીરમાં જમા થવાથી વ્યક્તિ મૃત્યુ પણ પામી શકે છે લોહીના વહન માટે આપણી પાસે પંપની જેમ કાર્ય કરનાર હૃદય છે પરંતુ રસી જેવા પ્રવાહી માટે આવો કોઈ પંપ નથી તે તો માત્ર ઊંડા શ્વાસોચ્છ્વાસ તથા સ્નાયુઓના હનન ચનનથી એને વહાવે છે એટલે જો તમારે લોહીનું ભ્રમણ સુધારવું હોય એ પ્રવાહીને સ્વસ્થ રાખવું હોય તો ઊંડા ઊંડા શ્વાસ લેવા એ એકમાત્ર ઉપાય છે તમે જોયું હશે કે સ્વસ્થને કોઈ કોઈપણ કાર્યક્રમમાં આ શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર ખૂબ ભાર મૂકવામાં આવે છે હવે તમે તેનું કારણ સમજી શક્યા હશો કેલિફોર્નિયાના સાંતા બાર્બરા સ્ટીટ વિખ્યાત નિમ્ફોલોજીસ્ટ ડૉક્ટર જેક સિંધે એક ઘણો જ રસપ્રદ અહેવાલ આપ્યો હતો તેમને લોકોના શરીરની અંદર કેટલાક કેમેરા ગોઠવીને રસી જેવું પેનું પ્રવાહી કઈ રીતે કાર્ય કરે છે તે નોંધ્યું એકદમ ઊંડા શ્વાસ લેવાથી નમ સિસ્ટમ ઉત્તમ પરિણામ આપે છે જેમ કે વેક્યુમ ક્લિનર હવાના શૂન્ય અવકાશના સિદ્ધાંત પર કામ કરીને બધો જ કચરો ખેંચીને એવી જ રીતે ઝેરી પદાર્થો યુક્ત દ્રવ્યને ખેંચીને છે ઊંડા શ્વાસોચ્છવાસથી આ કાર્ય લગભગ પંદર ગણું ઝડપી શક્ય બને છે જો તમે આ પ્રકરણમાં બીજું કંઈ નહીં અને આ યોગ્ય શ્વાસનું મહત્ત્વ શીખી લો તો પણ પૂરતું ગણાય આ કારણે યોગના શિબિરોમાં પ્રાણાયામની પ્રવૃત્તિ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે શરીરની સફાઈ માટે આ પ્રાણાયામની ટોડે કંઈ આવી શકે તેમ નથી એ તો સૌ જાણે છે કે સારા સ્વાસ્થ્ય માટે પૂરતો ઓક્સિજન હોવો અનિવાર્ય છે મેક્સ ફ્લેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ ફિઝિયોલોજીના ડાયરેક્ટર અને નોબેન પારિતોષિક વિજેતા ડૉક્ટર ઓટો બેગ ઓક્સિજનના કોષો પર કેવી રીતે અસર થાય છે તેના પર પ્રયોગ કર્યા હતા જ્યારે કોષોને તેમની જરૂરિયાત કરતાં ઓછો ઓક્સિજન આપવામાં આવ્યો ત્યારે સામાન્ય સ્વસ્થ કોષ પણ કેન્સરજન્ય કોષમાં પરિવર્તિત થઈ ગયા તેમના આ સંશોધને અમેરિકાના ડોક્ટર હેરી ગોન્ડબનેટે આગળ વધાર્યું જનરલ ઓફ એક્સપેરિમેન્ટલ મેડિસિન ઓગણીસો ત્રેપનમાં તેમને ઉંદરો ઉપર કરીને તેમના પ્રયોગોને વર્ણવ્યા છે તેમણે એક નવજાત ઉંદરના શરીરમાં થોડાક કોષો અલગ કાઢી દીધા અને તેને ત્રણ ભાગમાં વિભાજીત કર્યા તેમાંથી એક ભાગને બે જારમાં એવી રીતે રાખ્યો જેથી તેને દરરોજ સતત ત્રીસ મિનિટ સુધી ઓક્સિજન ન મળે આ રીતે દરરોજ પ્રયોગ કરતા રહ્યા અને અમુક અઠવાડિયા સુધી આ પ્રયોગ ચાલુ રાખ્યો બાકીના બે ભાગને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપવામાં આવ્યો ત્રીસ દિવસ પછી આ ત્રણેય પ્રકારના કોષોને ઉંદરના અલગ અલગ સમૂહમાં દાખલ કરવામાં આવ્યા થોડા સમય પછી અવલોકન કરતાં જણાયું જેમણે ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળ્યો હતો તેવા કોષો ઉંદરના શરીરમાં સહેલાઈથી પડી ગયા જ્યારે ઓછા ઓક્સિજનવાળા કોષો હજુ પણ કેન્સરજન્ય કોષો તરીકે જ વર્તતા હતા એક વર્ષ સુધી આ ત્રણેય સમૂહ પર સંશોધન ચાલ્યું અને છેક સુધી કેન્સરજન્ય કોષો તો તેમના જેવા જ કોષોનું ઉત્પાદન કરતા રહ્યા ઓક્સિજનની ઓછી માત્રાથી સ્વસ્થ કોષ કેન્સરયુક્ત કોષમાં પરિવર્તિત થવાની શક્યતાઓ અને ઘણી વધી જાય છે જે કોષો તે પ્રાણીના સ્વાસ્થ્ય માટે ઘાતક છે તમારું સ્વાસ્થ્ય અંતે તો તમારા શરીરના એકે એક કોષના સ્વાસ્થ્ય પર જ આધારિત છે જો તમારા શરીરને પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો હોય તો તમારા સ્વાસ્થ્ય માટે તે એક ઉત્તમ નિશાની છે તકલીફ એ છે કે શ્વાસોચ્છવાસની યોગ્ય ક્રિયા કોઈ સમજતું નથી દર ત્રણમાંથી એક અમેરિકનને કેન્સર થાય છે અહીં મજાની વાત એ છે ખેલાડીઓમાં આ પ્રમાણ ઘણું નાનું છે દર સાત ખેલાડીઓમાંથી એક ખેલાડીને કેન્સર થાય છે આ તફાવતના કારણો આપણે હમણાં જ જોયા ખેલાડીઓને તેમની કસરતના કારણે ઘણી સારી માત્રામાં શરીરને ઓક્સિજનનો જથ્થો મળી રહે છે તેથી કેન્સર થવાની શક્યતા ઘટી જાય છે બીજી તરફ ખેલાડીઓના ઊંડા શ્વાસોચ્છવાસના કારણે તેમની નમ્સ સિસ્ટમ પણ ઘણું સારું કામ કરે છે તેથી તેમનો રેઝિસ્ટન્સ પાવર પણ ઘણો વધારે હોય છે અહીં તમને હું આજે શ્વાસોચ્છવાસની યોગ્ય રીત સમજાવીશ તમે જ્યારે શ્વાસ લેતા હો ત્યારે એકથી સાત ગણો પછી આ શ્વાસને ચાર ગણ સમય સુધી અંદર રોકી રાખો એટલે કે એકથી અઠાવીસ સુધી ગણો અને ત્યાર સુધી શ્વાસને અંદર રોકી રાખો હવે શ્વાસને છોડતી વખતે એકથી ચૌદ ગણો શ્વાસ છોડતી વખતે આમ બમણો સમય શા માટે તે પ્રશ્ન થશે ખરેખર આ જ સમય છે જ્યારે નમ્સ સિસ્ટમ એટલે કે રસી જેવા પ્રવાહી દ્વારા તમારા શરીરના નકામાં કચરાનો નિકાલ થાય છે વળી તમે ચાર ગણો સમય શ્વાસને અંદર રોકી રાખો છો આ સમયે તમે દરેકે દરેક કોષને ઓક્સિજન પહોંચાડો છો અને તેની નર્મ્સ સિસ્ટમને સક્રિય કરો છો જો આ રીતે શ્વાસ લેવામાં આવે તો તેની નમ્સ સિસ્ટમ ઉત્તમ રીતે કામ કરશે તમને કસરત કર્યા પછી કકડીને ભૂખ લાગે છે ખરેખર તો જે લોકો નિયમિત કસરત કરે છે તેમને આવી રીતે તરત જ કંઈક ખાવાની જરૂર ઊભી થતી નથી કારણ કે શરીર પાસે શક્તિ તો છે જ તેના દહન માટે તેને તો માત્ર ઓક્સિજનની જ જરૂર હતી જે જરૂર યોગ્ય રીતે શ્વાસોચ્છવાસની ક્રિયા કરીને પૂરી કરી દેરી છે તંદુરસ્તીનું પહેલું પગથિયું તમે શીખી ગયા વન બાય ફોર બાય ટુ આમ કરતી વખતે તમારે શરીરને વધુ પડતું કષ્ટ આપવાનું નથી જો સાંજ સુધી ખેંચવું વધારે લાગે તો તમે કોઈક નાના આંકડાથી પણ ચાલુ કરી શકો છો માત્ર ધ્યાન એટલું રાખવાનું કે ધીરે ધીરે તમારો શ્વાસને અંદર રાખવાનો સમય વધારવાનો રહેશે આ પ્રકારે એક સાથે દસ વાર શ્વાસ લેવા અને આ ક્રિયા દિવસમાં ત્રણ વાર કરવી તમે પોતે એ અનુભવશો કે તમારું શરીર પહેલાં કરતાં ક્યાંય વધારે તંદુરસ્ત બની રહ્યું છે પ્રાણાયામ જેવો ચમત્કાર તો દુનિયાનું કોઈ વિટામિન કે જડવીબુદ્ધિએ કરી શકે તેમ નથી શ્વાસોશ્વાસની આ પ્રક્રિયા સુધારવા માટે એરોબિક્સ એક ઉત્તમ ઉપાય છે તમે દોડી પણ શકો પરંતુ તમને વધુ થાકવાની શક્યતાઓ ખરી તમે કોઈ પણ કસરત પસંદ કરો ત્યારે શરૂઆતમાં તમે વધુ પડતા થાકો નહીં અને હાથ પગમાં વધુ પડતો દુખાવો ન થાય તેનો ખાસ ખ્યાલ રાખજો જો તમે યોગ્ય રીતે કસરત કરશો તો કસરત દરમિયાન ઊંડો શ્વાસ લેતા થઈ જશો અને જ્યાં સુધી કસરત ચાલશે ત્યાં સુધી ઊંડા શ્વાસ નેતા રહેશો તંદુરસ્તીની બીજી ચાવી છે રસ ભરીને ફરો પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ પાણીથી રોકાયેલો છે આપણા શરીરમાં એંશી ટકા ભાગ પાણી છે હવે તમે જ કહો કે આપણા ખોરાકમાં પાણીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ આપણે એવો ખોરાક ખાવો જોઈએ જેનો સિત્તેર ટકા ભાગ પાણીનો ઉત્તમ સ્ત્રોત હોય તેમાં તાજા ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે કેટલાક લોકો દરરોજના આઠથી દસ પ્યાના પાણી પીવાની પણ સલાહ આપે છે પણ હું તમને એમ કરવાનું નહીં કહું કારણ કે આપણે ત્યાં પાણી ક્લોરીન ફ્લોરાઈ છારો અને અન્ય જ્યારે દ્રવ્યોથી પ્રદૂષિત હોવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી શુદ્ધ પાણી મેળવી શકતા હો તો આ ઉપાય સારો છે શરીરને અંદરથી સાફ કરવા માટે માત્ર પાણી પીવાથી કામ થશે નહીં તેથી તમે માત્ર તરસ છીપાવવા પૂરતું પાણી પીવો તે યોગ્ય છે શરીરને અંદરથી સાફ કરવા માટે તમે કુદરતી રીતે રસદાર ફળો ખાવો તે વધુ લાભદાયી રહેશે ફર ની શાકભાજી અને ફનગાવીને કઠોળ એ પાણીનો ઉત્તમ સ્ત્રોત ગણી શકાય તે શરીરને સ્વસ્થ રાખે છે અને સ્વચ્છ પણ રાખે છે જ્યારે આહારમાં આ પ્રકારના રસદાર ફળો કે શાકભાજીની માત્રા ઘટી જાય ત્યારે શરીર માટે ખતરો ઊભો થાય છે ધી ઓફ ધ નાઇફ એન્ડ હેન્ડ નામના પુસ્તકમાં એલેક્ઝાન્ડર બ્રાઇન્સે જણાવ્યું છે કે જ્યારે આપણે શરીરમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવામાં આવે નહીં ત્યારે લોહીની વિશિષ્ટ ઘનતા વધી જાય છે અને કોષો તથા પેશીઓ દ્વારા નિકાલ પામતા નક્કામાં પદાર્થોનું પ્રમાણ લોહીમાં વધી જાય છે આવા સમયે શરીર પોતે જ એ પદાર્થને ઝેરી અસરનો ભોગ બને છે આમ થવા પાછળનું એક જ મહત્ત્વનું કારણ એ છે અને તે છે શરીરમાં લેવામાં આવેલી પ્રવાહી માત્રાનો અભાવ જો આ પ્રવાહી નહેવામાં આવતું હોત તો નક્કામાં પદાર્થોની સરળતાથી નિકાલ થઈ શક્યો હોત તમારો ખોરાક એવો હોવો જોઈએ જે શરીરના નક્કામાં કચરાનો નિકાલ કરવામાં ઉપયોગ થાય એવો નહીં કે શહેલાઈથી પચે નહીં તેવો ખોરાક ખાઈને આપણે આપણા પાચનતંત્રને કષ્ટ આપીએ શરીરના આ પ્રકારનો કચરો એકઠો થવાથી શરીર રોગનો ભોગ બને છે જો આપણે આપણા લોહીને આ પ્રકારના કચરાથી મુક્ત રાખવું હોય તો પહેલા ઉપાય તો એ છે કે આપણે પહેલેથી જ એવા ખોરાકથી દૂર રહીએ જેનો શરીરમાં પ્રવેશ્યા બાદ નિકાલ કરવામાં શરીરના અંગોને કષ્ટ પડે તેમ હોય બીજો ઉપાય એ છે કે આપણે સતત પાણી કે અન્ય યોગ્ય પ્રવાહી પીતા રહીએ ને આ કચરાનો નિકાલ શહેરાઈથી થઈ શકે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડીએ બ્રાઇન્સ કહે છે કે દુનિયામાં પાણી જેવું ઉત્તમ દ્રાવ્ય એકેય નથી પાણીમાં સૌથી વધુ પ્રકારના ધન પદાર્થો ઓગળી શકે છે તેથી જો પૂરતા પ્રમાણમાં પાણી લેવામાં આવે તો શરીરના પોષણ માટે તે ઉત્તમ છે કારણ કે પાણીની પૂરતી માત્રાથી લીવર કિડની ત્વચા પાચનતંત્ર તથા ફેફસાને હાનિકારક પદાર્થોનો નિકાલ કરવામાં સરળતા રહે છે જો આ જ્યારે પદાર્થો શરીરમાં ભેગા થતા રહે તો જાત જાતના રોગનો સંભવ છે આજે હૃદય રોગની સમસ્યા વકરી છે ચાલીસ વર્ષની યુવાન વ્યક્તિ અચાનક હૃદય રોગના હુમલાનો ભોગ બને તેવું કેમ બનવા લાગ્યું છે તેનું એક મહત્વનું કારણ એ છે કે આપણે શરીરમાં જમા થતા કચરાના નિકાલ માટે ઉદાસીનતા દાખવીએ છીએ આપણા શરીરનો દરેકે દરેક કોષ સાજો હશે તો જ આપણે સ્વસ્થ રહી શકીશું શરીરનું નોહી નકામાં ઝેરી કચરા સાથે આખા શરીરમાં ફરતું રહે તો શરીરના કોષો સ્વસ્થ રહી શકે નહીં એટલું જ નહીં શરીરનું આખું બાયોકેમિસ્ટ્રી ખોળવાઈ જાય અને તેના પરિણામ હેઠળ વ્યક્તિએ સમસ્યાઓનો સામનો કરવો પડે રોક ફેનર ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર અને ઈસવીસન ઓગણીસો બારના નોબેન પારિતોષિક વિજેતા એનેક્સિસ કેરેને મરઘા પર એક અનોખો પ્રયોગ કર્યો હતો સામાન્ય રીતે માનવામાં આવે છે કે મરઘા અગિયારેક વર્ષ જીવે એમણે મરઘીના બચ્ચાના અમુક કોષો અલગ તારવી લીધા અને તે કોષોને કૃત્રિમ વાતાવરણમાં એવી રીતે રાખ્યા જેથી કોષોને જરૂરી પોષણ મળી રહે પરંતુ એમના દ્વારા ઉત્સર્જિત હાનિકારક પદાર્થોથી એ મુક્ત રહે આ કોષો ચોત્રીસ વર્ષ સુધી જીવી શક્યા રોક ફેનર ઇન્સ્ટિટ્યૂટે સ્વીકાર્યું કે જો આ કોષોને આ જ વાતાવરણ પૂરું પાડવામાં આવે તો હજુ વર્ષો સુધી જીવી શકે તેમ છે અંતે આ પ્રયોગને બંધ કરવામાં આવ્યો ત્યારે પણ કોષો એકદમ સ્વસ્થ હતા હું તમને પૂછું કે તમારા ખોરાકમાં પાણીનું પ્રમાણ કેટલું છે તો તમારો જવાબ શું હશે છેલ્લા એક અઠવાડિયામાં ખાધો હોય તે ખોરાકને યાદ કરીને કહો કે તમે કેટલા ટકા ખોરાક લીધો જે પાણીથી ભરપૂર હતો સિત્તેર ટકા પચાસ ટકા પચીસ ટકા કે પછી દસથી વીસ ટકા મોટાભાગના સેમિનારમાં મને પંદરથી વીસ ટકા એવા જવાબ મળે છે જો તમારો જવાબ એવો જ હોય તો સાવધાન ખોરાકમાં પાણીની આટલી ઓછી માત્રા તંદુરસ્તી માટે ઘાતક છે મારી વાત સ્વીકારવામાં શંકા હોય તો કેન્સર અને હૃદયના આહાર સાથેના સંબંધો અંગે નેશનલ એકેડેમી ઓફ સાયન્સ શું કહે છે તે તપાસી જુઓ અને તેમને જે ખોરાક ન ખાવાનું સૂચવ્યું હોય તેમાં પાણીની માત્રા કેટલી છે તે પણ જાણી લો તમે ક્યારેય એક વાત નોંધી છે વિશ્વના બધા જ મહાકાય પ્રાણીઓ શાકાહારી છે ગોરીના હાથી ગેંડો આ બધા જ પ્રાણીઓનો ખોરાક પાણીથી ભરપૂર છે વનસ્પતિ કાતા આ પ્રાણીઓ માંસાહારી પ્રાણી કરતાં વધુ લાંબુ જીવન જીવે છે બીજી તરફ ગીધ જેવા પક્ષીઓ જુઓ તેમને જોઈને તરત ખ્યાલ આવે છે કે તેમના ખોરાકમાં પ્રવાહીનું પ્રમાણ ઘણું જ ઓછું છે તેઓ તો મરેલા પ્રાણીઓના સૂકા ચામડાઓ ચૂથે છે તે આપણે જાણીએ છીએ ઈટ મજબૂત ન હોય તો મકાન મજબૂત રહે ખરું તે જ રીતે જો શરીરના કોષોનું સ્વાસ્થ્ય સારું ન હોય તો આપણી તંદુરસ્તી પણ સારી ન રહે તે સમજી શકાય તેવી વાત છે પાણીનો સ્ત્રોત ગણાય તેવા ફરો ખાવવા તે આપણા હિતમાં ગણાશે તમે કઈ રીતે નક્કી કરશો કે તમારા ખોરાકમાં તમે પાણીના સ્ત્રોત સમાન ફળો અને શાકભાજીની માત્રા વધારી દીધી છે આમ તો એ નક્કી કરવું એકદમ સરળ છે તમે તમારા તંકના ભાષામાં જો એક મોટી થાળી ભરીને સનાળ લેવાનું રાખો તો તે પૂરતું થઈ પડશે ભૂખ લાગે ત્યારે નાસ્તામાં બીજું કંઈ ખાવાને બંને ફળ ખાવાનું રાખો તમને થોડા સમયમાં જ જણાશે કે આવા ફેરફારથી તમારું શરીર હરવાસ અનુભવે છે વધુ સારી રીતે કામ કરી શકે છે અને સ્ફૂર્તિથી દોડી શકે છે તંદુરસ્તીની ત્રીજી ચાવી છે એક સાથે ખાઈ શકાય તેવા આહારની યોગ્ય પસંદગી જ્યારે ડોક્ટર સ્ટીવ સ્મીથે પોતાના સોમાં જન્મદિવસ ઉજવ્યો હતો ત્યારે તેમના લાંબા આયુષ્યનું રહસ્ય પૂછવામાં આવ્યું હતું તેમને જણાવ્યું હતું કે પચાસ વર્ષ સુધી આપણે આપણા પાચનતંત્રની કાળજી લેવાની છે જો તેમ થશે તો પછી તે મજબૂત પાચનતંત્ર જ બીજા પચાસ વર્ષ સુધી આપણી કાળજી લેશે વૈજ્ઞાનિકોએ જાણવામાં રસ પડ્યો હતો કે કયો આહાર એકસાથે નહીં શકાય અને કયો આહાર એક સાથે લેવામાં નુકસાન થઈ શકે ડોક્ટર હનબર સેન્ટોને આ અંગે ઘણું સંશોધન કર્યું છે પરંતુ તેના ખરાબ પ્રણેતા તો ડૉક્ટર ઇવાન પાનવો હતા જેમણે તેની પર નોંધપાત્ર કામ કર્યું છે કેટલાક લોકોને આ વિષય અટપટો લાગે છે પણ ખરેખર એવું નથી બહુ સીધી વાત છે કે આપણે પદાર્થો એકસાથે ખાવાથી શરીરને તકલીફ પડી શકે કારણ કે અલગ અલગ ખાદ્ય પદાર્થોના પાચન માટે અલગ અલગ પાચક રસની જરૂર પડે છે અને તેઓ અલગ અલગ રાસાયણિક વાતાવરણમાં કામ કરી શકે તેવું રાસાયણિક બંધારણ ધરાવે છે કેટલાક ઉદાહરણ લઈને આ વાત સમજીએ માંસ અને બટેટા ચીઝ અને બ્રેડ દૂધ અને અનાજ સાથે ખાઈ શકાય કે નહીં જો સાથે ખાવામાં આવે તો શરીરને કયા પ્રકારની તકલીફ પડે દરેક પ્રકારના પાચન માટે અલગ અલગ પાચક રસની જરૂર પડે છે અહીં આપેલા બધા જ ખોરાકો પ્રોટીન અને સ્ટાર્ચવાળા છે સ્ટાર્ચવાળા ખોરાકને આન્કનાઇનની જરૂર પડે છે જે શરૂઆતમાં મોમાં હાજરીમાં શક્ય બને છે પ્રોટીનયુક્ત ખોરાક માટે પેપ્સીમની જરૂર પડે છે જે એસિડિક માધ્યમમાં જ સક્રિય બને છે જો આપણે આ બે ખોરાક સાથે લઈએ તો બંને પ્રકારના માધ્યમોની હાજરી શક્ય બને નહીં તેથી ખોરાક પચે નહીં અને પચ્યા વગરનો ખોરાક બેક્ટેરિયાની વૃદ્ધિનું કારણ બનશે આવા ખોરાકને અહીં આથો આવશે અને યોગ્ય પાચનના અભાવમાં પેટમાં ગડબડ ઊભી કરશે ક્યારેક વાયુની સમસ્યા પણ ઊભી કરી શકે તમે સમજી શકો છો કે આ રીતે વિરુદ્ધ આહાર ખાવાથી તમારી શક્તિ નાહકની વેડફાય છે ખોરાક ખાવા છતાં તેમાંથી શક્તિ મળતી નથી અને રોગનું કારણ બને છે અધૂરામાં પૂરું ક્યારેક એસિડિકની માત્રા વધી જાય તો લોહી જાડું થવા લાગે છે તેના વહનમાં અવરોધ આવે છે અને ઓક્સિજનનો જથ્થો સમયસર પહોંચાડવામાં પણ બાધક બને છે તમે જોયું હશે કે ક્યારેક વધુ પડતું ખવાઈ જાય ત્યારે કેવી ખરાબ હાલત થઈ જાય છે વળી હમણાં જ આપણે જોયું કે લોહીનું પરિભ્રમણ સારું રહે તે આપણા શરીર માટે કેટલું બધું જરૂરી છે એક સમય હતો કે જ્યારે અમેરિકામાં વેનિયમ નામની ઊંઘની દવા સૌથી વધુ વેચાતી કારણ કે ત્યારે અનિંદ્રમતી સમસ્યા હતી પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે અને પેટની સમસ્યાના કારણે ટેગામેન્ટ નામની ટેબ્લેટ સૌથી વધુ વેચાય છે વિરુદ્ધ આહાર જ તેની પાછળનું કારણ છે આ પરિસ્થિતિથી બચવાનો સરળ માર્ગ એ છે કે આપણે કોઈપણ એક જ પ્રકારનો મુખ્ય આહાર નહીએ જેમ કે જો સવારે પ્રોટીનથી ભરપૂર ખોરાક ખાધો હોય તો સાંજે કાર્બોહાઈડ્રેટવાળો ખોરાક નહીએ આમ શરીરને બધા જ પોષક દ્રવ્યો મળી રહેશે પરંતુ પાચનમાં કોઈ સમસ્યા ઊભી થશે નહીં વળી તેની સાથે સદાડ ખાવાનું ચૂકશો નહીં તમે કોઈ પણ પ્રોટીનવાળો ખોરાક ખાશો અને તેની સાથે સનાળ લેશો તો કોઈ તકલીફ થશે નહીં કારણ કે પ્રોટીન તો પાણીમાં દ્રાવ્ય છે એ જ રીતે જ્યારે કાર્બોહાઈડ્રેટ વાળો ખોરાક લો ત્યારે પણ સનાળ નહી શકશો ખોરાકની આ પ્રકારની પસંદગીથી તમારા પાચન પર ખરાબ અસર થશે નહીં વળી પેટને પણ તૃપ્તિનો અહેસાસ થશે તમે સવારે ઉઠો ત્યારે એકદમ તાજા માજા હો કે થાક અનુભવો છો છ સાત કલાકની ઊંઘ પછી પણ થાક વર્તાય તેનો અર્થ એ થયો કે આ ઊંઘ દરમિયાન તમારા શરીરને તો ખાધેલા અયોગ્ય ખોરાકનું પાચન કરવા માટે સતત કામ કરવું પડ્યું છે ઘણા બધા લોકો માટે પાચન એ તેમની સારી એવી એનર્જીનો ઉપયોગ કરે છે જ્યારે વિરુદ્ધ આહાર હોય ત્યારે આમ થવું સ્વાભાવિક છે આવા સંજોગોમાં પાચન થતાં આઠ દસ બાર કે ચૌદ કલાક પણ લાગી શકે જો તમે યોગ્ય આહાર કર્યો હોત તો તમારું પાચન ત્રણથી ચાર કલાકમાં પૂર્ણ થઈ ગયું હોત અને પાચન માટે વધારાની એનર્જીનો વ્યય બચી શક્યો હોત તેથી તમારી કાર્યશક્તિ અને સ્ફૂર્તિ પણ અકબંધ રહી ગયા હોત સુસંગત આહાર વિશે ઉત્તમ માહિતી પૂરું પાડતું પુસ્તક છે ફૂડ કોમ્બિનિંગ મેડ ઇઝી જે ડૉક્ટર હર્બર્થ સેન્ટોને જ લખ્યું છે હોર્વે અને મેરિનીન ડાયમંડ નામના મારા બે ભૂતપૂર્વ વ્યવસાયિક ભાગીદારોએ ફિટ ફોર નાઇફ નામનું પુસ્તક લખ્યું છે હું તમને તે પણ વાંચવાનું સૂચન કરીશ અહીં સાથે કયો ખોરાક લઈ શકાય તેનો એક ચાર્ટ પણ આપ્યો છે જે ઉપર જણાવેલ આહારના નિયમો સાથે સારો મેળ ધરાવે છે તંદુરસ્તીની ચોથી ચાવી છે સમતોલ આહાર તમે ખાવાના શોખીન છો ખાવાનો શોખ જાળવી રાખવા માંગો છો જો હા તો વહેરાસર સમતોલ ખોરાક નેતા થઈ જાઓ તેનાથી તમે લાંબા સમય સુધી તમારો આ શોખ પૂરો કરવા માટે દુનિયામાં ટકી રહેશો આ અંગે કંઈ કેટલાક અભ્યાસ થઈ ચૂક્યા છે અને દરેકના એક જ તારણ છે કોઈ પણ પ્રાણીની આવડદા વધારવાનો એકમાત્ર ઉપાય છે તેનો ખોરાક ઘટાડી દો ડૉક્ટર નાયવ મે આ વિષય પર કોર્નેન યુનિવર્સિટીમાં તેમનો વિખ્યાત પ્રયોગ કર્યો હતો તેમણે લેબોરેટરીમાં ઉંદરોનો ખોરાક તેમના નિયમિત પ્રમાણ કરતાં અડધો કરી નાખ્યો પરિણામ એ આવ્યું કે આ ઉંદરો તેમની સામાન્ય આયુષ્ય કરતાં લગભગ બમણું જીવ્યા ટેક્સાસ યુનિવર્સિટીના ડોક્ટર એડવર્ડ જે મેસોરોએ આ જ પ્રયોગને આગળ ધપાવીને થોડી વધુ માહિતી મેળવી હતી તેમણે ઉંદરના ત્રણ સમૂહો બનાવ્યા પહેલા સમૂહને જેટલો ખોરાક ખાવાનો હોય તેટલો ખાવાની છૂટ આપી બીજા સમૂહના ઉંદરના ખોરાક પર સાહીઠ ટકા કાપ મૂક્યો અને ત્રીજા સમૂહના ઉંદરને જેટલું ખાવું હોય તે ખાવાની છૂટ આપી પરંતુ એમની પ્રોટીનની માત્રા અડધી કરી નાખી આઠસો દસ દિવસ પછી જ્યારે અવલોકન કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે પહેલા સમૂહમાંથી માત્ર તેર ટકા ઉંદરો જીવિત હતા બીજા સમૂહમાંથી સત્તાણું ટકા ઉંદરો જીવિત હતા અને ત્રીજો સમૂહ જેને ખાવાની છૂટ હતી પણ પ્રોટીન મર્યાદિત પ્રમાણમાં આપવામાં આવ્યું હતું તેમાંથી માત્ર પચાસ ટકા ઉંદરો જીવિત હતા તમે અહીં શું સંદેશો મેળવશો વિખ્યાત યુસીએનએ સંશોધક ડૉક્ટર રે વોટફર્ડ એ આ તારણ પર પહોંચ્યા છે કે વધતી ઉંમરને અટકાવવાનો અને વૃદ્ધાવસ્થાને દૂર ધકેલવાનો એકમાત્ર ઉપાય જે આપણને હાલમાં પ્રાપ્ય છે એ છે અડધો ખોરાક નેવો બધા જ ગરમ લોહીવાળા પ્રાણીઓ માટે આ લાગુ પાડી શકાય તેથી માનવ માટે પણ તે એટલું જ સાચું છે આ અભ્યાસ સાબિત કરે છે કે ખોરાક ઓછો કરવાથી શરીરનો ઘસારો તેમજ રેઝિસ્ટન્સ પાવર પાછળ ધકેલી શકાય છે ઓછું ખાવો અને વધુ જીવો એ સોનેરી સૂત્ર છે ખાવું કોને ન ગમે રાત્રે સૂતા પહેલા તરત જ કશું નહીં ખાવું એ શ્રેષ્ઠ છે રાત્રે નવ વાગ્યા પછી ફળ સિવાય કશુંય નહીં ખાવું એ ખૂબ સારી તેવું છે હું પણ ખાવાનો શોખીન છું પણ કેટલીક વાર તો આપણે માત્ર સ્વાદ ખાતર ખાતા હોઈએ છીએ એટલે ખાવાનો શોખ હોવા છતાં સ્વાસ્થ્યના ભોગે હું એવું તો ખાવાનું પસંદ નહીં કરું જે મારા માટે હાનિકારક હોય રસદાર ફળો ખૂબ ખાઈશ પણ તે મારા સ્વાસ્થ્ય માટે લાભદાયી છે એ હું જાણું છું તંદુરસ્તીની પાંચમી ચાવી છે યોગ્ય રીતે ફળો ખાવો ફળો એકદમ સુયોગ્ય ખોરાક કહી શકાય તેના પાચનમાં શરીરને ઓછામાં ઓછી શક્તિ ખર્ચ કરવી પડે છે અને શરીરને બદલામાં ઘણું પોષણ મળે છે તમારું મગજ કામ કરવા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરે છે ફરોમાં શુગર રહેલી છે આ ફ્રુક તો સરળતાથી ગ્લુકોઝમાં રૂપાંતર થઈ શકે છે વળી ફરોમાં નેવુંથી પંચાણું ટકા પાણી રહેલું છે ફળો ખાવાથી શરીરને અંદરથી સ્વસ્થ કરવાની પ્રક્રિયાને પણ વેગ મળે છે અને શરીરને જરૂરી પોષણ પણ મળી રહે છે ફળો ક્યારેય ખાવાથી જાણવું બહુ અગત્યનું છે કારણ કે શરીરને તેના પોષક તત્વોની સારામાં સારી રીતે શોષી શકે તેવી રીતે ફળોને ખાવામાં આવે તે જરૂરી છે ફળો હંમેશા ખાની પેટે ખાવામાં આવે તો તેનો સૌથી વધુ લાભ ઉઠાવી શકાય ફળોનું પાચન તો નાના આંતરડામાં જ થાય છે જઠરમાંથી તો તે માત્ર પસાર જ થઈ જાય છે જો ખાલી પેટ હોય તો જઠરમાંથી પસાર થઈને થોડી જ મિનિટમાં ફળ આંતરદામાં પહોંચી શકે અને તેનું પાચન થઈ શકે તેના પોષક તત્વો શરીરમાં સરળતાથી શોષાઈ શકે જો તેમ ન થાય તો શું થાય જો તમે અન્ય કોઈ ભારે ખોરાક સાથે ફળને ખાઓ તો જઠર તો એ ખોરાક વડે ભરાયેલું હશે ફળ તેમાંથી સહેલાઈથી પસાર થઈને આંતરદા સુધી પહોંચી શકશે નહીં તેથી તેનું ફર્મેન્ટેશન ત્યાં જ ચાલુ થઈ જશે તમે ઘણી વાર એવું અનુભવ્યું હશે કે રાત્રે જમ્યા બાદ જો કોઈ ફળ કાપીને ખાધું હોય તો રાત્રે ખાતા ઓળકાર આવે અને મોંનો સ્વાદ બગડી જાય તમને તે રાત્રે અકળાવે તેમાં ફળનો કોઈ દોષ નથી પરંતુ યોગ્ય સમયે ફળને ન ખાવાનો દોષ છે તાજા ફળો ખાવા અથવા ફળોનો તાજો રસ પીવો તે શરીર માટે ખૂબ ફાયદાકારક છે અહીં હું તે પેક જ્યુસ પીવાની હિમાયત કરતો નથી કારણ કે જ્યુસના પેકને જ્યારે સીન કરવામાં આવે ત્યારે વધુ પડતી ગરમીના કારણે અંદર રહેલા જ્યુસનો સ્વાદ બદલાઈ જાય છે અને તે થોડો એસિડિક બની જાય છે એટલે ખટાશ પકડી લે છે હું તો સલાહ આપીશ કે તમે કોઈક સરસ જ્યુસર ખરીદી લો જો તમે તેનો નિયમિત ઉપયોગ કરશો તો આ તમારી એક અનમોલ ખરીદી નીવડી શકે તેમ છે પછી તમને ઈચ્છા થાય ત્યારે ઈચ્છો તે ફળનો જ્યુસ તાજો તાજો બનાવીને પી શકશો આ જ્યુસથી તમને ફળના બધા જ ફાયદાઓ તો મળશે જ ઉપરાંત તેનું પાચન એકદમ ઝડપથી થતું હોવાથી તમે જમવામાં અડધો કલાક પહેલાં પણ પીધો હશે તો પણ તમારું જમવાનું બગડશે નહીં મેસેચ્યુસેટ ખાતે ફ્રેમિંગ્ટનના હાર્ટ સ્ટડી સ્ટેન્ટરના ડૉક્ટર વિનિયમ કેસ્ટિનોના મત અનુસાર હૃદયરોગ સામે રક્ષણ આપતો ઉત્તમ ખોરાક પણ કહી શકાય ફરોમાં બાયોફને વિનોઇઝડ હોય છે જે લોહીને જાડું થતું અટકાવે છે અને તેથી ધમની સાંકળી થતી નથી વળી તે આર્ટરીઝને મજબૂત બનાવવાનું પણ કાર્ય કરે છે જો આર્ટરીઝ મજબૂત ન હોય તો શરીરની અંદરના ભાગે રક્તસ્રાવ ચાલુ જ રહે અને હાર્ટ અટેક આવી શકે એકવાર એક મેરેથોન રનર સાથે મારી વાતચીત થઈ હતી મેં તેને ફળોના ફાયદા સમજાવ્યા હતા તેને મારી વાત પર વિશ્વાસ બેસતો ન હતો છતાં એક પ્રયોગ ખાતર તેણે પોતાના ખોરાકમાં યોગ્ય સમયે ફળો ખાવાનું ચાલુ કર્યું પરિણામ શું આવ્યું જાણો છો તેણે પોતાની મેરેથોન દોરમાં સામાન્ય સમય કરતાં નવ પોઈન્ટ પાંચ મિનિટ જેટલો ઓછો સમય લીધો તેનો રિકવરી ટાઈમ લગભગ અડધો થઈ ગયો અને દેશની વિખ્યાત બોસ્ટન મેરેથોન માટે તે પહેલીવાર પસંદગી પામ્યો ફળ અંગેની બીજી પણ એક વાત અહીં તમને કહેવા ઈચ્છીશ દિવસની શરૂઆત કયા પ્રકારના નાસ્તાથી કરો છો ઉત્તરની સાથે ઢાંસી ઠાંસીને ભારે નાસ્તો ખાવો અને પછી આખો દિવસ સુસ્તીમાં અમળાયા કરવું તેવું તો તમે પસંદ નહીં જ કરો ને સવાર સવારમાં તમારે એવો નાસ્તો જોઈએ જે સહેલાઈથી પચી જાય જેને પચવવામાં તમારા શરીરને વધુ શક્તિ ન વાપરવી પડે શરીરને તાત્કાલિક ફ્રુક્ટોઝ મળી રહે અને જે તમારા શરીરને અંદરથી સ્વસ્થ કરવામાં મદદ કરે તમે સવારે ઉઠો અને જ્યાં સુધી ખાલી પેટ રહી શકો ત્યાં સુધી કંઈ જ ન ખાઓ માત્ર ફળ અને ફળનો જ્યુસ લો બીજું કંઈ નહીં તો બપોરે બાર સુધી આ નિયમ જરૂર જાળવો તમે જેટલો સમય ફળ ખાઈને વિતાવી શકો તેટલી સારી રીતે તમારા શરીરની અંદરની સફાઈ થતી રહેશે સવારની ચા કોફી કે અન્ય કંઈ કુચર ખાવાની ટેવ હોય તો શક્ય તેટલી જલ્દી છોડી દો તમને ચોક્કસ એક નવા પ્રકારની તાજગી સ્ફૂર્તિ અને એનર્જીનો અનુભવ થશે વધુ કંઈ નહીં તો માત્ર દસ દિવસ સુધી પ્રયોગ કરીને તેનો અનુભવ લો તંદુરસ્તીની છઠ્ઠી ચાવી છે કે આપણે પ્રોટીનના નામે ફેલાતાના જૂથને ઓળખીએ પ્રોટીનના મહત્વને નામે આખી માનવજાત સામે કેટલું મોટું અસત્ય રજૂ કરવામાં આવ્યું છે એ જાણો છો આપણને ઠોકીને એમ સમજાવવામાં આવ્યું છે કે વધુ માત્રામાં પ્રોટીન લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે સ્વાભાવિક છે કે આવો પ્રચાર સાંભળીને તમે પણ પ્રોટીનયુક્ત ખોરાક ખાવા પર વધુ ધ્યાન આપો કેટલાક લોકો પ્રોટીન એટલા માટે ખાય છે કે તેમને તેનાથી શક્તિ મેળવવી હોય છે કેટલાક માને છે કે શરીરની અંદરની તાકાતને વધારવા માટે પ્રોટીન આવશ્યક છે કેટલાક વધુ માત્રામાં પ્રોટીન લઈને હાડકાં મજબૂત કરવા ઈચ્છે છે પરંતુ હકીકત એ છે કે વધુ પ્રમાણમાં પ્રોટીન આ બધી જ બાબતોમાં તદ્દન વિપરીત અસર કરે છે ચાલો સૌથી પહેલાં તો એ શોધી કાઢીએ કે ખરેખર આપણને શરીરને કેટલા પ્રોટીનની જરૂર છે શરીરને સૌથી વધારે પ્રોટીનની જરૂર બાળપણમાં પડે છે કારણ કે ત્યારે બાળકને સૌથી વધુ વિકાસ અને વૃદ્ધિ કરવાના છે માતાના શરીરમાં બાળકને જે પ્રકારના પોષણની જરૂર હોય છે એકદમ તેજ પ્રકારનું દૂધ બને છે માનવ બાર માટે માતાના દૂધમાં કેટલું પ્રોટીન હશે સુધારો છો પચાસ ટકા કે સહેજ ઓછું પચ્ચીસ ટકા કે પછી માત્ર દસ ટકા તમને જાણીને નવાઈ નાખશે કે બાળકના જન્મ સમયે જ્યારે તેણે સૌથી વધુ વૃદ્ધિ કરવાની છે ત્યારે માતાના દૂધમાં માત્ર બે જ પ્રોટીન હોય છે અને એક નવજાત શિશુ માટે આ પૂરતું છે બાળક સહેજ મોટું થાય પછી તો માતાના દૂધમાં પ્રોટીનની માત્રા ઘટે છે અને છ મહિના બાદ માત્ર એક પોઈન્ટ બેથી એક પોઈન્ટ છ ટકા પ્રોટીન જોવા મળે છે શરીરને કેટલા પ્રોટીનની જરૂર છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું જ નથી હાવર્ડ મેડિકલ સ્કૂલના ન્યુટ્રિશિયન ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉક્ટર માર્ક હેકસ્ટીડ દસ વર્ષ સુધી પ્રોટીનની જરૂરિયાતનો અભ્યાસ કર્યા બાદ એ નિર્ણય પર પહોંચ્યા છે કે મોટાભાગના લોકોનું શરીર તેમને જોઈતા પ્રમાણમાં પ્રોટીનને અનુસાર અનુકૂલન સાંધીને છે ડાયટ ફોર મોજ પ્લેનેટ પુસ્તકના લેખક ફ્રાન્સિસ નેપીએ લગભગ એક દાયકા સુધી એ બાબત પર ભાર મૂક્યો હતો કે એવા શાકભાજી એક સાથે ખાવા જોઈએ જેથી શરીરને જરૂરી એમિનો એસિડ પૂરતા પ્રમાણમાં મળી રહે લોકોએ વિવિધ પ્રોટીનની માત્રા પર ભાર મૂકવાની જરૂર નથી જો સામાન્ય સંતુલિત આહાર ખાવામાં આવે તો શરીરને જરૂરી પ્રોટીન આપોઆપ મળે છે નેશનલ એકેડેમી ઓફ સાયન્સ કહે છે કે એક પુખ્ત અમેરિકન પુરુષ માટે દરરોજ છપ્પન ગ્રામ પ્રોટીન ખાવું જરૂરી છે વિચિત્રતા એ છે કે નેશનલ યુનિયન ઓફ ન્યુટ્રિશનલ સાયન્સ માને છે કે દરેક દેશ અનુસાર પુખ્ત પુરુષને પ્રોટીનની જરૂરિયાત બદલાતી રહે છે જે દરરોજના સામાન્ય રીતે ઓગણચાળીસથી એકસો દસ ગ્રામ જેટલી હોઈ શકે છે તો વધુને વધુ પ્રોટીન લેવું જરૂરી છે એ વિચાર કેમ મૂકવામાં આવ્યો કહો તો ખરાબ પ્રોટીનની તમને આટલી બધી જરૂર કેમ છે એક કારણ હોઈ શકે કે શરીરના ઘસારાથી જે ઉનપ સર્જાય તેને પૂરી કરવા માટે પ્રોટીન કામ કરી શકે પણ તમે જાણો છો કે ઉત્સર્જન તથા શ્વસનમાં એકદમ નગણ્ય માત્રામાં પ્રોટીનનો વ્યય થાય છે તો શા માટે તમારે વધુ પ્રોટીન જોઈએ છે અમે જ્યારે નેશનલ એકેડેમી ઓફ સાયન્સને છપ્પન ગ્રામ પ્રોટીનની જરૂરિયાત અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે એક અન્ય હકીકત જાહેર થઈ કે તેમના પોતાના પુસ્તકમાં જ તે જણાવે છે કે પુખ્ત અમેરિકન પુરુષને માત્ર ત્રીસ ગ્રામ પ્રોટીનની દૈનિક જરૂરત રહે છે તો આ છપ્પન ગ્રામ કેમ્પ બીજી તરફથી આ જ ઇન્સ્ટિટ્યૂટ કહે છે કે વધુ પડતા પ્રોટીન લેશો તો તમારા શરીરમાં કચરાનો નિકાલ કરવા માટે કાર્યશક્તિ ઘટશે આવો વિરોધાભાસ કેમ્પ અમે હજુ તેના જવાબની રાહ જોઈ રહ્યા છીએ અગાઉ અમને જવાબ મળ્યો હતો કે તેઓ એસી ગ્રામ પ્રોટીનની જરૂરિયાત જાહેર કરવાના હતા પરંતુ પછીથી તેને ઘટાડવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે લોકોનો વિરોધ થયો જરા જણાવશો કયા લોકોએ વિરોધ કર્યો હતો મેં કે તમે નહીં વિરોધ તો પ્રોટીન પ્રોડક્ટ્સ વેચનાર સેક્ટર તરફથી થયો હતો આજ તો તેમની માર્કેટિંગનો માસ્ટર પ્લાન છે લોકોને એવું જ વિચારતા કરી દે છે કે તેમની પ્રોડક્ટ વગર તમારી જિંદગી કેટલી જોખમમાં છે તમને કહેવામાં આવે છે કે પ્રોટીન લો જેથી તમને શક્તિ મળે પણ આપણું શરીર શક્તિ કઈ રીતે મેળવે છે તે જાણો છો તમારા શરીરને ફળ અને શાકભાજીમાં રહેલું કાર્બોહાઈડ્રેટ સૌથી પહેલાં શક્તિ પૂરી પાડે છે પછી શરીરને જરૂરી હોય તો તે ચરબીમાંથી શક્તિ મેળવે છે આ યાદીમાં પ્રોટીન તો સૌથી છેદું આવે છે તો પ્રોટીન તમને વધારાની શક્તિ ક્યાંથી પૂરી પાડવાનું છે બીજી એક વાતનો પ્રચાર કરવામાં આવે છે કે વધુ પ્રોટીન ખાશો તો શરીરનો બાંધો વધુ મજબૂત બનશે આપણ એક બીજું જૂઠાણું જ છે વધારાનું પ્રોટીન શરીરમાં વધારાનું નાઇટ્રોજન પેદા કરે છે જે શરીરને થકવી નાખે છે જે બોડી બિલ્ડર વધારાનું પ્રોટીન ખાઈને કદાવર બને છે તે માત્ર દેખાવ પૂરતા જ કદાવર હોય છે તેમને મેરેથોન દોડમાં દોડવાનું કહેવામાં આવે તો તે તેમની શક્તિ હોતી નથી તે તો સૌથી પહેલાં થાકવાના છે પ્રોટીન હાડકાં મજબૂત બનાવતું હશે એ બીજી ભ્રમણા છે વધુ પ્રોટીનથી ઓસ્ટિયોપોરોસિસ થવાની સંભાવના વધે છે જેમાં હાડકાં મજબૂત બનવાને બદલે પોચા અને નબળા બને છે વાસ્તવિકતા તો એ છે કે પૃથ્વી પર સૌથી મજબૂત હાડકાં શાકાહારીઓના હોય છે માંસાહાર કરવા પાછળ પ્રેરણા લોકો પણ પ્રોટીનનું વધુ પ્રમાણ મેળવવાનો આશ્રય ધરાવે છે હું તેનો સખત વિરોધી છું વધુ પ્રોટીન ખાવાથી શરીરમાં એમોનિયાનું પ્રમાણ ખૂબ વધે છે જે શરીર માટે હાનિકારક છે બીજો મુદ્દો એ છે કે માંસમાં યુરિક એસિડની માત્રા અત્યંત વધુ હોય છે અને યુરિક એસિડ તો જે તે પ્રાણીઓના જીવંત કોષોને પેદા કરેલા એક પ્રકારનો કચરો છે જે શરીરમાંથી નિકાલ થવા યોગ્ય ગણાય આ યુરિક એસિડનો નિકાલ જે તે પ્રાણીની કિડની દ્વારા થતો હોય છે કિડની લોહીના પરિભ્રમણ દરમિયાન લોહીમાં યુરિક એસિડને અલગ કરીને મૂત્રમાં નિકાલ કરે છે જો આ નિકાલ યોગ્ય રીતે ન થઈ શકે તો આ વધારાનું યુરિક એસિડ શરીરમાં ફરતું રહે અને શરીરને નુકસાન પહોંચાડતું રહે ક્યારેક ગાઉટ જેવા રોગ થાય અને પથરીની તકલીફ ઊભી થાય કિડની ઉપર તો વધારાનો ભાર આવે એટલે તેને નુકસાન થવાનું જ છે ન્યુકેરિયાના દર્દીમાં યુરિક એસિડનું પ્રમાણ ભયંકર હૃદય વધારે જોવા મળે છે માંસના એક ટુકડાના લગભગ ચૌદ ગ્રેઇન જેટલું યુરિક એસિડ હોય છે જ્યારે આપણું શરીર દિવસમાં માત્ર આઠ ગ્રેઇન યુરિક એસિડનો નિકાલ કરવા માટે શક્તિશાળી છે તો માંસાહાર કરીને આ વધારાનો યુરિક એસિડ શરીરમાં થાંડવવા પાછળ કયું કારણ કામ કરે છે સ્વાદ અને સુગંધ માંસની જે ખાસ સુગંધ છે તે આ યુરિક એસિડને આભારે છે જો તમે માંસનો એવો ટુકડો ખાવો જેમાંથી નોહી એકદમ નેતારી લેવામાં આવ્યું હોય તો તમને ખાસ યુરિક એસિડની સુગંધનો અનુભવ થશે નહીં હવે મને જવાબ આપો કે તમારે એવું કંઈ ખાવાની ક્યાં જરૂર છે જે અન્ય પ્રાણીએ તેના શરીરમાંથી નિકાલ કરવા યોગ્ય પદાર્થને કચરો ગણ્યો છે માંસમાં પ્યુટા ફેક્ટરીઓ બેક્ટેરિયાનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે આ બેક્ટેરિયા સામાન્ય રીતે પ્રાણીના મળદ્વાર પાસે જોવા મળે છે ડૉક્ટર જય મિન્ટન હોફમેને તેમના પુસ્તક ધ મિસિંગ લિંગ ઇન ધ મેડિકલ કરિક્યુલમ વિચ ઇઝ ફૂડ કેમિસ્ટ્રી ઇન ઇટ્સ રિલેશનશીપ ટુ બોડી કેમિસ્ટ્રી જેમાં પાના નંબર એકસો પાંત્રીસ પર લખ્યું છે કે જ્યારે પ્રાણી જીવતું હોય ત્યારે આશ્રુત પ્રક્રિયા દ્વારા આ બેક્ટેરિયા માત્ર પ્રાણીના મળાશયના ભાગમાં જ સીમિત રહે છે પરંતુ જ્યારે પ્રાણી મૃત્યુ પામે ત્યારે આ બેક્ટેરિયા તેના આખા શરીરમાં પ્રસરી જાય છે માંસ બેક્ટેરિયાના કારણે જ પોચું બને છે તમે જાણતા જ હશો કે માંસને પોચું થવા માટે સમય જોઈએ જેમ આ સમય વધારે તેમ તે માંસ વધુ પોચું થાય તેનો અર્થ એ થયો ને કે તે માંસનો ટુકડો આ બેક્ટેરિયાથી ભરપૂર છે કેટલાક નિષ્ણાતો એમ કહે છે કે આ બેક્ટેરિયા ખાતરમાં જોવા મળતા બેક્ટેરિયા જેવા જ હોય છે ઊંટું તાજા ખાતરમાં જેટલા બેક્ટેરિયા જોવા મળે તેના કરતાં વધુ પ્રમાણમાં માંસના ટુકડામાં જોવા મળે છે વળી જ્યારે માંસને ફેક્ટરીમાં કાપવામાં આવે અને તેને સ્ટોર કરવામાં આવે ત્યારે આ બેક્ટેરિયામાં અનેક ઘણો વધારો થતો હોય છે તમારે આવો ખોરાક શા માટે ખાવો છે જરાક વિચારો તો ખરા આમ છતાં જો તમારા માટે માંસાહાર કરવો જરૂરી જ હોય તો એક વાતનો ચોક્કસ ખ્યાલ રાખજો કે આમાં કુદરતી રીતે ચડતું કોઈ પ્રાણી હોય અને તેને ગ્રોથ હોર્મોન્સ આપીને ઉછેરવામાં ન આવ્યું હોય વળી તમારા ખોરાકમાં તેનું પ્રમાણ પણ શક્ય તેટલું ઘટાડી નાખજો દિવસમાં વધુમાં વધુ એકવાર ખાજો પરંતુ તેનાથી વધારે તો નહીં જ તમે અહીં મારો મુદ્દો બરાબર સમજજો હું એમ કહેવા માંગતો નથી કે માંસાહાર કરનાર બધા જ લોકો બીમાર હોય છે અને માંસાહાર ન કરનાર બધા જ એકદમ તંદુરસ્ત હોય છે કેટલીક વાર તમને એવું પણ જોવા મળે છે કે માંસાહાર કરનાર વ્યક્તિ શાકાહારી કરતાં વધારે તંદુરસ્ત હોય તેનું કારણ એ છે કે કેટલાક શાકાહારીઓ માને છે કે જો તેઓ માંસાહાર ન કરતા હોય તો તેમને દુનિયાભરની બીજી દરેક ચીજવસ્તુઓ અમર્યાદ રીતે ખાવાની છૂટ છે અને તેનાથી તેમને નુકસાન થતું નથી આ પણ એક ખોટી ભ્રમણા જ છે અહીં તમે જે કંઈ પણ જાણ્યું છે તેનો યોગ્ય અમલ કરશો તો તમારા સ્વાસ્થ્યમાં વધારો સુધારો થશે તેની હું ખાતરી આપું છું પાયથાગોરસ સોક્રેટિસ નેટો એરિસ્ટોટલ ન્યુનાર્ડો ડુવિન્ચી આઇઝેક ન્યૂટન વોલ્ટેર હેનરી ડેવિડ થોરો જોર્જ બર્નાડ શો બેન્જામિન ફ્રેન્કટીન થોમસ આલ્વા એડિસન આલ્બર્ટ સ્વાઇઝર અને મહાત્મા ગાંધી આ બધાના નામોની સાથે તમારું નામ જોડાઈ જાય તો તમને આનંદ થશે જ તેમ હું માનું છું માંસાહાર છોડો અને શાકાહાર તરફ વળો કારણ કે આ બધા જ મહાનુભાવો શાકાહારી હતા તમે કદાચ પ્રોટીનને બદલે ડેરી પ્રોડક્ટનો વિચાર કરશો પરંતુ શું તમે જાણો છો એ કેટલી બાબતે તો માંસાહાર કરતાં પણ વધારે નુકસાનકારક છે કુદરતે દરેક પ્રાણીના દૂધને તેની સંતતિ માટે અનુરૂપ ગણાય તેવું બનાવ્યું છે માનવ બાર માટે તેની માતાનું દૂધ ઉત્તમ છે વાછરડા માટે ગાયનું દૂધ ઉત્તમ છે નવારા માટે બકરીનું દૂધ ઉત્તમ છે અને વછેરા માટે ગોળીનું દૂધ ઉત્તમ છે હવે માણસ જાત ગાયનું દૂધ પીવે તે ક્યાંથી લાભદાયી હોઈ શકે વાછરદું જન્મ સમયે નેવું પાઉન્ડ વજન ધરાવે છે અને તેને માત્ર બે વર્ષમાં વધીને હજાર પાઉન્ડ વજન મેળવવાનું છે જ્યારે એક માનવ બાળ જન્મ સમય છ થી આઠ પાઉન્ડ વજન ધરાવે છે અને વર્ષે વજન આશરે સો પાઉન્ડ પર પહોંચે તમે જોઈ શકો કે કેટલો ધીમો અને ઓછો વૃદ્ધિ દર છે તો આપણને ગાયનું દૂધ ક્યાંથી મારફક આવે ડોક્ટર વિનિયમ એનવિસ અમેરિકાના ડેરી પ્રોડક્ટના નિષ્ણાંત છે તેમનું માનવું છે કે આ પ્રકારના અન્ય પ્રાણીઓના દૂધથી આપણને જાત જાતની એનર્જી થઈ શકે આપણા શરીરમાં લોહીમાં અનેક પ્રકારનો અવરોધ ઊભો થઈ શકે કારણ કે માનવ શરીર ગાયના દૂધનું પાચન કરવાની શક્તિ ભાગ્યે જ ધરાવે છે ગાયના દૂધમાં કેસિન નામનું પ્રોટીન રહેલું છે તેને પચવવાની શક્તિ આપણા પાચન માર્ગમાં હોતી જ નથી વળી આ પ્રોટીનની માનવ શરીરને કોઈ જરૂર પણ નથી તેને પચવવામાં બાળક તો શું કોઈ પુખ્ત વયની વ્યક્તિને પણ ઘણી તકલીફ પડે છે બાળકોમાં પચાસ ટકાથી વધારે કેસીનનું પાચન થતું નથી તેમ તેમનો અભ્યાસ દર્શાવે છે આ અડધું પચેનું પ્રોટીન લોહીના પ્રવાહમાં ભરે ત્યારે અનેક ટિશ્યુઝને અવરી અસર પહોંચાડે છે તેથી એનર્જીની સમસ્યા ઉદભવે છે અંતે આ પ્રોટીનનો નિકાલ નિવરેજ કરવો પડે છે અંતે આપણે નિવર અને કિડની પર વધારાના કાર્યનો બોજ આવી પડે તેની સરખામણીમાં માતાના દૂધમાં રહેલું નેક્ટસ બ્યુમિન નામનું પ્રોટીન બાળકને પચાવવામાં ઘણું સહેલું પડે તમે કહેશો કે દૂધ કેલ્શિયમના સ્ત્રોત તરીકે જરૂરી ગણાય પણ જાણો છો ડોક્ટર એનિસ આ અંગે શું કહે છે તેમને 25000 હજાર લોકોના લોહીના નમૂના લઈને એ તારણ કાઢ્યું છે કે જેઓ રોજના ત્રણ ચાર કે પાંચ પ્યાના ભરીને દૂધ ગટગટાવી જાય છે તેમના લોહીમાં કેલ્શિયમની માત્રા સૌથી ઓછી જોવા મળી હતી એનિસના મત અનુસાર કેલ્શિયમનો ઉત્તમ ભંડાર નિના શાકભાજી તન અને તેની બીયા છે વળી આપણને બચાવવામાં પણ તે વધુ તકલીફ આપતા નથી અહીં કેલ્શિયમના નાભાનાભ જોઈ લેવા પણ જરૂરી છે વધુ પડતું કેલ્શિયમ શરીરમાં એકઠું થઈ જાય તો તે કિડનીમાં પહોંચીને પથરી બનાવશે તમે જેટલું કેલ્શિયમ લો છો તેનાથી લગભગ એંસી ટકા કેલ્શિયમને શરીર પોતે જ સ્વીકારતું નથી આમ શરીર પણ સમજે છે કે કેલ્શિયમ યોગ્ય માત્રામાં જ શરીરમાં લેવાવું જોઈએ છતાં જો તમે કેલ્શિયમ અંગે ખૂબ સજાગ હો તો દૂધ સિવાયના અન્ય સોર્સ પણ હાજર છે ટર્નિપમાં દૂધ કરતાં બમણી માત્રામાં કેલ્શિયમ આવેલું છે પણ હું તમને હજુ કહીશ કે કેલ્શિયમની માત્રા અંગે આટલી બધી ચિંતા કરવાની જરૂર નથી હવે દૂધથી શરીરને થતાં નુકસાન તરફ નજર ફેંકીએ દૂધની ચિકાસથી નાના આંતરદામાં ચીકણા પદાર્થ મ્યુકસની માત્રા વધી જાય છે મ્યુકસ નોહી કરતાં થોડું જાડું વધુ જાડું હોય છે અને તેની આંતરદાની અંદરની દિવાળ પર સતત ચોંટતું રહે છે આ કારણે ખોરાક નિયમિત અને સરળ વહનમાં અવરોધ ઊભો થાય છે તમે સમજી શકો છો કે દૂધને બદલે ચીઝનો ઉપયોગ કરવાથી પરિસ્થિતિ વધુ બગડી શકે એક પાઉન્ડ ચીઝ બનાવવા માટે ચારથી પાંચ ક્વા દૂધની જરૂર પડે છે ચીજની ચરબીજ એટલી બધી છે કે તે જેટલું ઓછું ખાવામાં આવે તેટલું હિતમાં છે છતાંય જો તમને ચીઝ ખાવું જ હોય તો હું તમને સલાહ આપીશ કે એક મોટા કટોડામાં સલાદ લીધા પછી તેની પર ચીજના નાના નાના ટુકડાઓ કરીને ખાઓ સલાદનું પાણી અને ફાઈબર્સ ચીઝના ટુકડાઓને સરભર કરવામાં કામ આવશે હવે કદાચ તમે અહીં દહીં વિશે વિચારશો આઈસ્ક્રીમ પણ યાદ કરી દેશો પણ યાદ રાખો આ બધી જ ચીજો સ્વાદની બાબતે જેટલી સારી છે તેટની તંદુરસ્તી માટે તો બિલકુલ નહીં હું તમને અહીં એક સુંદર સૂચન કરીશ આઈસ્ક્રીમ કે દહીંના બદલે જમાવેલા કેળાને ક્રશ કરીને જે માવો બનાવશો એ સ્વાદમાં મજેદાર અને આઈસ્ક્રીમનો વિકલ્પ તરીકે અજમાવવાલાયક બની જશે ચાખી તો જુઓ ડેરી પ્રોડક્ટની અન્ય એક પેદાશ એવા પનીરને પણ યાદ કરી દઈએ તમને જાણીને આઘાત નાખશે કે પનીરને ઝાડુ તથા રબર જેવું બનાવવા માટે કેલ્શિયમ સલ્ફેટ ઉમેરવામાં આવે છે કેલ્શિયમ સલ્ફેટ એટલે પ્લાસ્ટર ઓફ પેરિસ આ મજાકની વાત નથી અમેરિકાના અમુક રાજ્યમાં જ અમુક પ્રમાણમાં આ રીતે કેલ્શિયમ સલ્ફેટ ઉમેરવાનું કાયદેસર રીતે માન્યતા ધરાવે છે કેલિફોર્નિયા રાજ્યમાં તે માન્ય નથી પરંતુ ત્યાં પનીર આયાત માન્ય છે આપણે અત્યાર સુધી સતત આપણા લોહીનો પ્રવાહ સુધારવા માટે મથ્યા અને હવે પ્લાસ્ટર ઓફ પેરિસના ગાંગડા ખાવાનું પસંદ કરીશું ડેરીના ઉત્પાદનો વિશે આ વાતો તમને નવાઈ પમાડશે કારણ કે આ વાતો કદી ચર્ચામાં આવતી નથી તેના અનેક કારણો હોઈ શકે સરકારને અને ડેરી ઉદ્યોગને તેનાથી ઘણો મોટો ફાયદો થતો હોય તો તે શા માટે સામે ચાલીને આવી જાહેરાત કરે મેં આ વાત જાહેર કરી તેનો આશ્ચર્ય એ નથી કે હું ડેરી ઉદ્યોગનો વિરોધ કરું છું હું જાણું છું કે ડેરી ઉદ્યોગમાં કામ કરનાર સૌ કોઈ ભારે મહેનતું છે હું તો માત્ર એટલું કહેવા માંગુ છું કે એ ઉદ્યોગના ફાયદા માટે હું મારા સ્વાસ્થ્યને નુકસાન તો નહીં જ થવા દઉં મારી આ માન્યતા મારા દરેક ખોરાકને લાગુ પડે છે એક સમય હતો કે જ્યારે મને પિઝા ખૂબ ભાવતા મેં ક્યારેય વિચાર્યું ન હતું કે પિઝા ખાવાનું છોડી દઈશ પણ જ્યારથી મેં સ્વાસ્થ્ય અંગે વિચારવાનું ચાલુ કર્યું ત્યારથી પિઝા છોડ્યા અને હવે હું ફરી કદી તે પહેલાંની જેમ ખાવાનું નથી તમને થશે કે આ તો મનને મારવાની વાત થઈ પણ ખરેખર તેવું નથી તંદુરસ્તીના ફાયદા હું રોજ અનુભવું છું તેથી આ ફાયદા મૂકીને સામે ચાલીને પીઝા તરફ જવાનું તો હું વિચારી શકું નહીં તમે દૂધ માટે આવો જ પ્રયોગ કરી શકો એક મહિના માટે દૂધ અને દૂધની પેદાશો બંધ કરો અને શરીર પર તેની કેટલી સારી અસરો પડે છે તે પોતે અનુભવો આ પુસ્તક નકતી વખતે પણ મારા મનમાં એક જ ખ્યાલ છે કે તે બને તેટલું તમને લાભદાયી માહિતીઓ આપનારું બને તમે તેને સાંભળો સમજો અને તેના અંગે ખૂબ વિચારો પછી તમને જે સારું લાગે તે ચૂંટી કાઢો અને બાકીની બાબતો ભૂલી જાઓ પણ આજનું ચોક્કસ કહીશ કે કોઈપણ બાબતે પ્રયોગથી જાણ્યા વિના ભૂલશો નહીં અહીં સ્વાસ્થ્ય સંબંધી છ ચાવીઓ આપી છે તો આવા દસ દિવસથી નહીંને એક મહિનાઓ સુધી તમે તેને આજમાવો અને પસંદ પડે તો જીવન પર્યય ચાલુ રાખો મને ખાતરી છે કે તમારી સ્ફૂર્તિમાં એટલો વધારો થશે કે તમે હંમેશા માટે તેને અપનાવી લેશો હા હું તમને એક ચેતવણી જરૂર આપી દઈશ તમે સારી રીતે શ્વાસોચ્છવાસ કરતા થઈ જશો તમે શ્વાસોચ્છ્વાસની રીતમાં સુધારો લાવશો તો તમારી નમ સિસ્ટમ વધુ સારી રીતે કામ કરતી થઈ જશે તમારા ખોરાકમાં પાણીનું પ્રમાણ વધારશો અને તમે નિના શાકભાજી અને ફળોનું પ્રમાણ વધારશો તો તેની શરૂઆતની અસરો કેવી હશે યાદ છે ડૉક્ટર બ્રાઇસે પાણીના લાભા નાભો સમજાવતી વખતે શું કહ્યું હતું તે તમારા શરીરની અંદરથી સફાઈ કરવાનું છે અંદરથી સફાઈ કરતી વખતે કચરો નિકાલ કરવાના રસ્તાઓ તો લિમિટેડ છે ઘણો બધો કચરો એકસાથે નીકળશે એટલે તમને શરૂઆતમાં લાગશે કે તમે બી બીમાર પડી ગયા છો તમને ઘણી બધી છીક આવશે અને તમને લાગશે કે શરદીનો ભોગ બન્યા છો ચિંતા કરશો નહીં આ તો વર્ષોથી ભેગો કરીને શરદીનો નિકાલ થઈ રહ્યો છે આડું અવળું કંઈ પણ ખાતા રહેવાની ખોટી ટેવને કારણે જ જે કચરો વર્ષોથી જમા થઈને શરીરમાં પડ્યો હતો તે હવે ખાનપાનની સાદી સાચી આદતને કારણે બહાર આવી રહ્યો છે શરીર તેનું કામ કરી રહ્યું છે અને અંદરથી સફાઈ ચાલુ છે એવું પણ થાય કે ટિશ્યુઝમાંનો કચરો બહાર આવીને લોહીમાં ભરે ત્યારે સહેજ માથાનો દુખાવો પણ થાય અત્યારે દવા લેવાની પણ જરૂર નથી દવા લઈને તો તમે શરીરના કચરાને અસરને દબાવીને શરીરની અંદર જ રાખી મૂકો તમારે તો તેનો નિકાલ કરવાનો છે ફેફસા સાફ થઈ રહ્યા છે તેથી જ છીકો આવી રહી છે અને કફનો નિકાલ થઈ રહ્યો છે આનાથી વધારે બીજી કોઈ દેખેતી અસર થવાની સંભાવના નથી પરંતુ તમને ચોક્કસ અનોખી તાજગી સ્ફૂર્તિ અને હળવાશનો અનુભવ થશે અહીં મેં માત્ર મહત્વના મુદ્દાઓને સ્પર્શ કર્યો છે બાકી આ વિષય તો અત્યંત વિશાળ છે તેન ચરબી ખાંડ વ્યસનો ઘણા મુદ્દે ચર્ચા થઈ શકે પણ અહીં કેટલીક વાત કહી તે પરથી તમને તમારી તંદુરસ્તી અંગે એનર્જી રહીને વિચારતા થઈ જાઓ તેટલું પૂરતું છે જો તમારે આ અંગે વધુ માહિતીઓ જોઈતી હોય તો તમે મને ડેનમાર કેલિફોર્નિયા ખાતે રોબિન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પર પત્ર લખીને જોઈતી માહિતી મેળવી શકો છો જેમ કે યોગ્ય આહાર માટેની વાનગીઓની યાદી અને બનાવવાની પદ્ધતિ હું અમેરિકન ન્યુરન હાઇજીન સોસાયટીના દ્રષ્ટિકોણનો સમર્થક હોવાથી ત્યાં પણ મારો સંપર્ક કરી શકો છો એક વાત ક્યારેય ભૂલશો નહીં કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન આપણી આ ખાવા પીવાની આદતોની અસર આપણા વિચારો અને વર્તન પર પણ પડે છે જંક ફૂડ ફાસ્ટ ફૂડ અને વ્યસનના કારણે શરીરનો કચરો બહાર નિકાલ પામતો નથી તે શરીરમાં જમા થાય છે અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે શરીરની શક્તિ ક્ષીણે કરે છે તેથી કેન્સર જેવી ભયાનક બીમારીઓ પણ થઈ શકે અને સમાજના કેન્સર સમા ગુનાઓમાં પણ વધારો થઈ શકે એનેક્ઝેન્ડર સોર્સ તેમના ડાયટ ક્રાઇમ એન્ડ ડિનાઇન કુએન્સી નામના પુસ્તકમાં એક બાર અપરાધી અંગે ઉલ્લેખ કર્યો છે તેમણે આ બાળકના ખોરાકનો અભ્યાસ કર્યો આ બાળક સવારે પાંચ પ્યાદા ભરીને વ્હીટ ફ્લેક્સ એટલે કે ઘઉંના પૌવા ખાતો આ નાસ્તો આમ પણ ગળ્યો હોય અને તેમાં ઉપરથી ખાંડ ઉમેરતો પછી એક ડોનટ ખાતો અને બે પ્યાના દૂધ પીતો નાસ્તામાં એક ફ્રૂટ લાંબી પીપરમીટ ખાઈ જતો અને થોડી માંસાહારી વાનગીઓ ખાતો જમવામાં બે હેમબર્ગર્સ ફ્રેન્ચ ફ્રાઈસ લાંબી લાંબી પીપરમીટ અને થોડા કઠોળ લેતો સનાડનું પ્રમાણ નહીવત હતું સાંજના નાસ્તામાં મેદાની બનેલી બ્રેડ અને ચોકલેટવાળું દૂધ પીતો જમવામાં પીનટ બટર અને જેનીવાળી સેન્ડવિચ ખાતો ટોમેટો સૂપનું એક કેન ખાલી કરતો અને એક ટીન ભરીને એક ગરિયું પીણું પીતો મોડેથી આઈસ્ક્રીમ ખાતો મેરેથોન કેન્ડી બાર ખાતો અને થોડું પાણી પીતો હવે આ ખોરાકની યાદી સાથે પેલી છ ચાવીઓને સરખાવો જરા જેની સમાનતા મળે છે આ ખોરાકમાં નથી પાણી કે નથી નીંદા શાકભાજી કે ફળ માત્ર ને માત્ર ખાંડ દૂધનો અતિરેક છે જે શરીર માટે કેટલું હાનિકારક છે તે ફરી સમજાવવાની જરૂર નથી જો આપણી આવતી પેઢી આ ખોરાક ખાતી હોય તો ભગવાન જ બચાવે આવા અન્ન સાથે તેનું મન કેવું રહેતું તે તેની પાસેથી સાંભળીએ તેને વર્ણવ્યું કે હું ગાઢ નીંદરમાં ઊંઘી જતો પછી અચાનક જાગી જતો અને ફરી ઊંઘ આવતી જ નહીં મારું માથું દુઃખવા લાગતું આખા શરીર પર અવારનવાર ખજવાર આવતી પેટની ગડબડ ચાલુ રહેતી શરીર પર અચાનક ચક્કામાં થઈ જતા મને ખૂબ ખરાબ સ્વપ્ન આવતા હું પડી જતો શરીરે પરસેવો વળી જતો અને નબળાઈ નાગવા માંડતી હું જે કંઈ પણ ખાઉં કે પીવું તેમાં ખાંડ તો ઉપરથી અચૂક નાખતો હું વારે વારે બધું ભૂની જતો મને બહુ બેચેની રહે મન પર ભાર રહે અને કોઈ કામ સરખું ન થાય નિર્ણય ન લઈ શકાય હતાશા ઘેરી વળે કોઈ ને કોઈ ચિંતા સતત સતાવતી રહે નાની વાતને પણ મોટું સ્વરૂપ આપીને ઝઘડતો રહેતો વાતાવરણમાં ડર નાગે અને દીધા પડી જવાય ક્યારેક વાળી નાગનીશીન થઈ જતો અને કારણ વગર રડવું આવતું આ પ્રકારની માનસિક સ્થિતિ હોય તો ચૌદ વર્ષનો કિશોર અપરાધની દુનિયામાં સરકી જાય તેમાં નવાઈ નથી એકવાર આ બધી બાબતોનો સંબંધ તેમને ખોરાક સાથે છે તે સાબિત થઈ ગયા બાદ હવે તે અને તેના જેવા અન્ય કિશોરો તેમનો ખોરાક બની રહ્યા છે તેની અસર તેમના વર્તન પર પણ પડી રહી છે ખોરાક દ્વારા શરીરમાં જે અન્ન પહોંચે તે લોહીમાં ભરીને તેની બાયોકેમિકલ અસરો તો બનાવશે જ અને આ અસરો તેમની માનસિક સ્થિતિ પર પણ અસર પાડશે જે તેમના વર્તનમાં જણાય આવશે જો કે એવું માનવું ભૂન ભરેલું છે કે અપરાધ સૌ પ્રથમ મનમાં જન્મે છે ખરેખર તો અપરાધ અન્ન દ્વારા તેમના મનમાં પેસે છે હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના દિન જેમ્સ સિમ્પસને ઈસવીસન ઓગણીસો બાવનમાં કહ્યું છે માનસિક રોગોની તપાસ માટે એક નવો દ્રષ્ટિકોણ વિકસાવવાની જરૂર છે શું એ શક્ય નથી કે આજે આપણે આપણા મનની સફાઈ માટે સમય શક્તિ અને નાનોનો જે વ્યય કરીએ છીએ તેના બદલે માનસિક રોગોના પગ પેસા માટેના બાયોલોજિક કારણોને શોધીને તેને નષ્ટ કરી નાખીએ તમારો આહાર કેવો છે તે તમે જાણતા જ હશો બની શકે કે તે આ અપરાધી કિશોર જેવો ન પણ હોય આપણે એવી જીવનશૈલી શા માટે અપનાવીએ જે આપણને આજે નહીં તો કાલે પતન તરફ નહીં જઈ શકે હું તો છેલ્લા ઘણા વર્ષોથી માંડો પડ્યો નથી એટલે તે માટે મારી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી જવાબદાર છે પણ મારો નાનો ભાઈ કેટલાય વખતથી નાની મોટી બીમારીઓમાં અટવાયા કરે છે મેં એને ઘણીવાર સમજાવ્યું છે કે તે તેની જીવનશૈલી બદલે અંતે જ્યારે તેને મારામાં અદ્રક ફેરફારો જોયા ત્યારે પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરવા તૈયાર થયો પણ એટલું સહેનું પણ ન હતું તેણે ખાનપાનની આદતો બદલવાની શરૂ કરી કે તરત જ એક નવી સમસ્યા ઊભી થઈ હવે તેને પોતાને અત્યંત ભાવતી વસ્તુઓ માટે અત્યંત તનપ જાગવા લાગી હવે આ તનપ કેમ જાગી તે જાણો છો સૌથી પહેલાં એ સમજી લો કે તનપ તેની મેરેજ જાગી નથી પરંતુ તમે જગાડો છો જો કે તમારું અર્ધજાગ્રત મન તનપ જગાડે છે આ આંતરિક રજૂઆત વખતે તમારી સબ કેવો ભાગ ભજવે છે તે જુઓ એક વસ્તુ યાદ રાખો કશું જ આપમેળે બનતું નથી દરેક પરિણામનું એક કારણ હોય છે મારા ભાઈની તલપ એવી હતી કે તે રસ્તેથી પસાર થતો હોય અને કર્નન સેન્ડર્સનું કેન્ટુકી ફ્રાઈડ ચિકન જુએ એટલે તે યાદ કરવા લાગે કે છેને તેને ક્યારે ખાધું હતું યાદ કરતાં કરતાં તેને કરી વાનગીનો સ્વાદ મોમાં આવી જાય કાઇનેસ્ટેટિક અને ગસ્તેત્રી સબમોડાનીટી પછી તેને જાણે કેન્ટુકી ફ્રાઈડ ચિકન ખાતો હોય તેવું જ નાગવા માંડે હવે હવે તો આ વાનગી ખાધે જ છૂટકો થશે એમ વિચારીને તે કે એફસી પર રોકાઈ જાય આ રીતે તેની ખાનપાનની આદત હોય ત્યારે સજાને તો ભૂલી જ જાઓ મેં તેની આ બધી સબમોડાનીટી સમજી લીધી હતી તેને જ્યારે મારી પાસે મદદ માંગી ત્યારે મેં તેને કહ્યું કે સૌથી પહેલાં તો તેને મનોમન કેન્ટુકી ફ્રાઈડ ચિકન કેન્ટુકી ફ્રાઈડ ચિકનને યાદ કરવાનું થશે એ પછી હું તેની તેની સબમોડા સમજીને તેની પાસે આ મનભાવતી વાનગીનું વર્ણન કરવાનું કરાવતો ગયો અને તેના મન સામે તેનું ચિત્ર ઊભું થતું ગયું એકવાર વિઝ્યુઅલ ઓડિટરી અને કાઇનેસ્થેટિક સબ મોડા ઉપયોગથી આ હરતું ફરતું રંગબેરંગી ચિત્ર તેની આંખો સામે આવી ગયું એટલે તો તેને મોંમાં પાણી આવી ગયું એ કંપવા લાગ્યો કે પોતે જ યમી કહીને તેના વખાણ કરતો દેખાઈ રહ્યો છે બરાબર એ જ સમયે મેં તેને કહ્યું કે તેને જરા ન ભાવતી હોય તેવી કોઈ ચીજને યાદ કરે મને ખબર હતી કે તે ગાજરને જ યાદ કરશે હું જ્યારે ગાજરનું જ્યુસ કાઢીને પીતો ત્યારે તે સખત અકળાતો તેને ગાજર બિલકુલ પસંદ નહોતા અને તેને ગાજરને યાદ કરવા કહ્યું એટલે તેના એને કાલ્પનિક ચિત્રમાં ગાજર દેખાયા તો ખરા પણ આખા ચિત્રના એકાદ અંધારા ખૂનામાં ડાબી બાજુ નીચે દેખાયા તેને પસંદ ન હોવાથી તેની નજરે ગાજરનું ચિત્ર ઘણું જ નાનું લાગતું એને મનોમન પોતાના અવાજ પણ સંભળાયો અરે આ તો મને સહેજે ગમે નહીં જે રીતે કેન્ટુકી ને ચિકનને કરું હોવું તેને ખૂબ પસંદ હતું એવી જ રીતે ગાજરનું ઢીનું પોચું હોવું તેને બિલકુલ પસંદ ન હતું મેં તેને કહ્યું કે એકવાર ગાજરને મનોમન ખાઈ તો જો તેને મનોમન વિચારવાનું જ હતું છતાં મોડું બગાડીને ખાધું આજનો વિચારતી વખતે પણ તેને ઉપકો આવી જતો હતો આમ બધી સબ મોડાલીટી ઓળખી લીધા બાદ મેં તેને કહ્યું કે સ્વસ્થ બનવું હોય તો હું કહું એમ કરવું પડશે તેણે મારી વાત માની દીધી હું તેને જેમ કહેતો ગયો તેમ તે કરતો ગયો ને કેન્ટુકી ફ્રાઈડ ચિકનના મોટા રંગબેરંગી ચિત્રને નાનકડા અંધારિયા ચિત્ર સાથે અદનમદન કરીને તેની ડાબે ખૂણે ઢકેની દેવા કહ્યું તેના સ્થાનેદાનચક ગાજરના ચિત્રને વિશાળ રૂપે કંપવાનું સૂચવ્યું કેન્ટુકી ફ્રાઈડ ચિકનના ચિત્રને ઢગેતી વખતે તેને કહ્યું કે મનોમન એવું બોલે અરે મને તો આ જરાય ગમે નહીં પછી મેં તેને કહ્યું કે આ ચિકન કરકરાને બંને પહોંચ્યું હોય તેવું કેવું લાગે બીજી તરફ ગાજર એકદમ તાજું હોય અને તેને બટકાવીએ ત્યારે કેવો સરસ મજાનો અવાજ આવે આ રીતે બધી જ સબમોડાલિટી બદલ્યા બાદ મેં તેને કેન્ટુકી ચિકન ખાવાનું કહ્યું તેણે તરત જ નામ પાડી દીધી કારણ કે હવે તેના મન સામે આંતરિક રજૂઆત બદલાઈ ચૂકી હતી હવે તો કેન્ટુકી ફ્રાઈડ ચિકનના નામથી જ તેને ઉપકો આવવા લાગ્યો હતો એકવાર મારી પત્ની બેકી પણ આ જ રીત અજમાવવાની થઈ હતી તેણે ચોકલેટ સખત ભાવતી મેં તેને ન ભાવતા એક સી ફૂડ સાથે તેની સબમોડાલિટી બદલી કાઢી તે પછી તે ચોકલેટને અડી શુદ્ધા નથી અહીં બતાવેલી આરોગ્યની છ ચાવી તમારે તંદુરસ્તીનો નવો આકાર આપવા માટે પૂરતી છે તેને અજમાવ્યા પછી એક મહિના બાદ તમે કેવા લાગતા હશો તેની કલ્પના કરી જુઓ તમારું ખાનપાન બદલાઈ જશે તમારી સ્ફૂર્તિ વધી જશે તમારું શરીર અંદરથી સ્વચ્છ થવા લાગશે પાણી અને પ્રાણાયામના પ્રયોગથી તે બધી જ ગંદકીનો યોગ્ય નિકાલ કરતું થઈ જશે આટલું સુંદર અને સ્વસ્થ શરીર હોય તો તેની મદદથી તમને તમારા મન પર કાબૂ કરવો કેટલો સરળ બની જાય ફરો ખાઈને સ્કીન કેવી ચમકતી થઈ જશે તમે ડેરી ફૂડ બંધ કરશો એટલે શરીરમાં જમા થઈને પડ્યો રહેતો નકામો કચરો જે તકલીફ આપતો હતો તેનાથી મુક્તિ મળી જશે યોગ્ય આહાર ખાશો તો અયોગ્ય અને વિરુદ્ધ આહારની મુશ્કેલીઓમાંથી બચી શકશો રાત્રે અપચાની તકલીફથી હેરાન થવું પડતું હતું તે સમસ્યા પણ દૂર થઈ જશે એકવાર જૂની આદતોથી છૂટી ગયા બાદ તમે ફરી તે કુટેવ તરફ પાછા જવાનું વિચારશો પણ નહીં હવે તમે ઘણું બધું જાણી લીધું છે બીજા ભાગમાં આપણે અનલિમિટેડ સક્સેસ ફોર્મ્યુલા વિશે માહિતી મેળવીશું નિત્ય જ્ઞાન ઓડિયોઝ આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું વિભાગ બે સફળતાની છેવટની ફોર્મ્યુલા જેમાં પ્રકરણ અગિયાર મર્યાદાઓને ફગાવતા શીખીએ અનલિમિટેડ પાવર તમારી કેપેસિટી અને ઘણી વધારો લેખક એન્થોની રોબિન્સ આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર જો તમને આ ઓડિયો બુક ગમ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો અને જરૂરી લાગે મારા માટે કોઈ કમેન્ટ હોય તો તેને નીચે ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આવા જ બીજી ઘણી પુસ્તકોના ઓડિયો બુક મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તે નોટિફિકેશન તમને તરત જ મળે તેના માટે બેન આઈકનને જરૂર ક્લિક કરજો આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર તમારો દિવસ શુભ રહે